बेंगलुरु टेस्ट में हार बाद भारतीय क्रिकेट टीम हवे पुणे में 24 ऑक्टोबर थी शुरू थनारी बीजी टेस्ट में रमशे। आ टेस्ट मैच पहला भारतीय टीम ना मुख्य कोच गौतम गंभीर द्वारा आज रोज एक प्रेस कॉन्फरेंस करवामां आवी हती। त्यां तेमणे ऋषभ पंतनी वापसी, केएल राहुलना फॉर्म अने टीम इंडियाना प्लेइंग 11 विषे वात करी हती। तो गौतम गंभीरे आ दरमियान जणाव्युं कि शुभमन गिल ચોક્કસપણે પ્લેઇંગ 11માં આવશે, પરંતુ હજુ સુધી તે નક્કી નથી થયું। અમે આવતીકાલ સવારે આ મામલે નિર્ણય કરીશું। ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ટીકાગ્રસ્ત બેટ્સમેન કેએલ રાહુલનું સમર્થન કર્યું અને કહ્યું કે ટીમ મેનેજમેન્ટનો અભિપ્રાય મહત્વપૂર્ણ છે, સોશિયલ મીડિયા પર તેની ટીકા નથી। આ દરમિયાન ગંભીરે એમ પણ કહ્યું કે અત્યારે અમે ઓસ્ટ્રેલિયા સિરીઝ વિશે વિચારી રહ્યા નથી, ન્યૂઝીલેન્ડ સામેની આ બે ટેસ્ટ અમારા માટે મહત્વપૂર્ણ છે। ગંભીરે પુષ્ટિ કરી હતી કે પંત બીજી ટેસ્ટમાં ભારત માટે વિકેટ કીપિંગ કરશે। બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।